નમસ્કાર, વેલકમ ટુ કહાનિયા. આજના આપણા વાચક છે આરજે દેવકી. તેઓ છેલ્લા 16 વર્ષથી રેડિયો સાથે સંકળાયેલા છે અને આરજે તરીકે અનેક એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. તે ઉપરાંત તેમણે ઇન્ડિયન રેડિયોને ઇન્ટરનેશનલ લેવલે પણ રિપ્રેઝેન્ટ કરેલ છે. તેઓ એક બહુમુખી પ્રતિભા છે. તેમણે અકુપાર નામના એક નાટકમાં લીડ એક્ટ્રેસ તરીકે કામ કરેલું છે અને એક અભિનેત્રી તરીકે તેમણે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર પણ પ્રાપ્ત કરેલ છે. તો મિત્રો, આટલા સારા પ્રતિભાશાળી વ્યક્તિ જ્યારે કહાનિયા યુટ્યુબ ચેનલમાંથી બક્ષી સાહેબનો લેખ વાંચે ત્યારે ખરેખર મજા પડી જાય. તો માણીએ બક્ષી સાહેબના લેખને આરજે દેવકીના અવાજમાં. ગુજરાતીને આજના સમયમાં ગુજરાતી હોવા પર જે પ્રકારનો ગૌરવ કે ગર્વ હોવો જોઈએ એ ક્યાંથી ઇન્સ્પાયર થઈ શકે? એ અણી અને ટણી આપણી અંદર ક્યાંથી આવી શકે? એને સૌથી વધારે ઇન્સ્પાયર કરી શકનાર જે સ્પિરિટ કોઈ ગુજરાતી સાહિત્યકારનો હોય તો એ ચંદ્રકાંત બક્ષીનો છે. જેણે જેણે બક્ષીને વાંચ્યા છે એ બધાની અંદર અહમ બ્રહ્માસ્મી ક્યાંક એકરૂપ થઈ જાય. જે ધારદાર રીતે બક્ષી પોતાના વિચારો આપણા સુધી મૂકે છે અને જે ખુલ્લા વિચારો એમના છે, ખુલ્લા એટલા માટે કહીશ કે આપણે ગુજરાતીઓ તરીકે એક આમાન્યવાળા એવા જીવનથી ટેવાયેલા છીએ કે જેમાં ઘણી બધી વાર આપણે આપણા પોતાના મનના વિચારો ખુલીને એકબીજા સાથે નથી પહોંચાડી શકતા, કારણ કે એ આમાન્યનો ભાગ બની જાય છે. વી થિંક દેટ નોટ બીંગ ઓપિનિયનેટેડ ઇઝ પાર્ટ ઓફ બીંગ કલ્ચર્ડ, ઇઝ પાર્ટ ઓફ બીંગ જેન્ટલ, ઇઝ પાર્ટ ઓફ બીંગ અ ફેમિલી પર્સન. પણ એવું કુટુંબ કે જ્યાં ડાઇનિંગ ટેબલ ઉપર અલગ અલગ ઓપિનિયન્સ ના શેર થતા હોય એ કેવી પ્રકારની પ્રજાતિને ડેવલપ કરશે? આવો સવાલ કદાચ બક્ષીના મનમાં જ સણસણતો અને સળગતો હોઈ શકે. અને એટલે જ કદાચ આજની જે જનરેશન છે એમની ઉપર બક્ષીના લખાણનો પ્રભાવ, જે ગુજરાતી વાંચે છે એમની ઉપર ખૂબ તીક્ષ્ણ છે. અને એટલે મારા પણ વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ રાઇટર્સ છે. માય નેમ ઇઝ દેવકી. અને આજે હું ચંદ્રકાંત બક્ષીના ઉત્કૃષ્ટ નિબંધોમાંથી 13 માર્ચ 2004 એમણે અભિયાન માટે એક જે આર્ટિકલ લખેલો એ તમારા માટે વાંચવાની છું. વી હેવ બીન થ્રુ અ હોરિબલ પેન્ડેમિક અને એની અંદર બહુ બધા લોકોએ કદાચ પોતાના ક્વોરન્ટાઇન પીરિયડની અંદર, પોતાના પોસ્ટ કોવિડ રિકવરીની અંદર, અથવા તો કારણ કે આપણે વર્ક ફ્રોમ હોમની પરિસ્થિતિની અંદર હતા, આપણે લોકડાઉનની પરિસ્થિતિની અંદર હતા, ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાએ અલગ અલગ શહેરોમાં પોતાના કુટુંબ વગર, પોતાના મિત્રો વગર, પોતાના સ્વજનો વગર, પોતાના પ્રેમી વગર, પોતાના લાઈફ પાર્ટનર વગર, પોતાની એમ્બિશન વગર, પોતાની હોબી વગર અટવાયેલા હતા. અને એ વખતે એ કઈ મનસ્થિતિમાંથી પસાર થયા હશે એને બહુ સરસ રીતે રેઝોનેટ કરતો એક આર્ટિકલ આજે હું તમારી પાસે વાંચવાની છું, જેનું શીર્ષક છે એકલતા અને એકલતા. એકલતા માટે અંગ્રેજી ભાષા પાસે બે શબ્દો છે, અલોનનેસ અને લોનલીનેસ. અને આ બંને શબ્દો વચ્ચે એક તાત્વિક ફર્ક છે. જ્યારે તમે બારી બંધ કરીને દુનિયાને બહાર ફેંકી દો છો ત્યારે તમે એકલા છો, અલોન છો, દુનિયાની દયા ઉપર નથી, તમે ખુદ મુખ્તાર છો, તમે તમારા બંધ સામ્રાજ્યના સમ્રાટ છો. તમારી હવેની જિંદગીનો ગ્રાફ તમે નક્કી કરો છો. જ્યારે દુનિયા તમને ફેંકી દે છે અને તમે તલસો છો કે કોઈક પાસે જોડે પડખે હોવું જોઈએ, તમે લાચાર અને મોહતાજ બની જાઓ છો. દયા એક સહારો બની જાય છે, મોહબ્બત નહીં પણ મહેરબાનીની દિશામાં તમારી આંખો અપલક તાકી રહે છે, ત્યારે તમે લોનલી બની જાઓ છો. મર્દ અલોન હોય છે, નામર્દ લોનલી હોય છે. મર્દ તૂટી જઈ શકે છે, નામર્દ ટકી જઈ શકે છે. અને એકલતા, અલોનનેસ હોય કે લોનલીનેસ હોય, એક ભયાનક દુઃસ્થિતિ છે. જીવનમાં કંઈ ઘટના જ ન ઘટે એના કરતાં કંટાળો બહેતર છે, કારણ કે કંટાળો કમથી કમ બુદ્ધિના વિદ્રોહનું લક્ષણ છે. કેટલી સરસ વાત છે, કંટાળો એ કમથી કમ બુદ્ધિના વિદ્રોહનું લક્ષણ છે. મિત્ર વિનેશ અંતાણી કહે છે કે એમ પીડા કરતા પણ એકલતા વધારે ભયાનક છે, કારણ કે પીડા સહ્ય થઈ જાય છે એટ સમ પોઈન્ટ, એકલતાનું વજન અસહ્ય બની જતું હોય છે.
એકલતા પુરુષત્વની અગ્નિ પરીક્ષા છે. ઘરમાં એકલી રહેતી સ્ત્રી અને ઘરમાં એકલો રહેતો પુરુષ બે ભિન્ન મનુષ્ય પ્રાણીઓ છે. સ્ત્રી પતિના મૃત્યુ પછી 20-30 વર્ષો સુધી પણ તૂટન ભરેલું પણ સામાન્ય જીવન જીવી શકે છે. વૈધવ્ય એ ઘણીવાર જીવનનો લેફ્ટ કે રાઈટ ટર્ન છે. પત્નીના મૃત્યુ પછી પુરુષ તૂટનની સાથે ઘૂંટણ ભરેલું જીવન જીવવાનો આયાસ કરે છે. જે શેષ શૂન્ય લેફ્ટ ઓવર લાઈફ ટુ લીવ છે એ જીવનના લેફ્ટ કે રાઈટ ટર્ન નથી, માત્ર ડેડ એન્ડ છે. કલ દસેક, ખાસ કરીને જો એ ઉત્તરાવસ્થામાં એ વિધુર થયો હોય તો. વર્ષો પહેલાં મેં એક નવો ગુજરાતી શબ્દ બનાવેલો, બેકલતા. ગુજરાતીઓનો આ અનુભવ હવે ફેલાતો જાય છે. પતિ અને પત્ની હોય, દીકરી પરણી ગઈ હોય, દીકરો અન્યત્ર રહેતો હોય અથવા વિદેશમાં હોય અને બંને વિદેશમાં રહેતા હોય, રંગીન ફોટાઓ જોયા કરવાના, પૌત્ર કે પૌત્રી કે દોહિત્ર દોહિત્રીના ફોન પર વાતો કરતા રહેવાનું, 10-11 કલાક ઘડિયાળને આગળ કે પાછળ મૂકીને ઘરમાં બે જણાએ સાથે સાથે બુઢા થતા જવાનું, આ સ્થિતિ બેકલતાની છે. બે વ્યક્તિઓની એકલતા. સાંજ લાંબી ચાલતી હોય એ જિંદગી. સંતાનો એમના સુખની દિશામાં ઉડી ગયા છે, એટલે 500 સ્ક્વેર ફીટનો ફ્લેટ એ 750 સ્ક્વેર ફીટનો બની ગયો છે. ધીરે ધીરે સમવયસ્ક મિત્રો, પરિચિતો, સગાઓમાંથી દર વર્ષે બાદબાકી થતી રહે છે. અને એક દિવસ જ્યારે ગોઠણમાં દર્દ ખૂબ વધી ગયું છે, જમણા કાનમાં ઓછું સંભળાય છે, ડાબી આંખમાં મોતીઓ પાકવા આવ્યો છે, ત્યારે ઘરમાંથી એક વ્યક્તિ ચીર વિદાય લે છે. દિવાલ પર ફોટો અને સુખડનો હાર અને છાતી પીસાઈ જાય એવી એકલતા. ઘરમાંથી સંપૂર્ણ બાદબાકી થઈ ગઈ છે. હવે વર્ષો ઓછા થઈ રહ્યા છે, સમય ખૂટતો જ નથી. ખુલ્લી આંખ માત્ર ભૂતકાળને જોયા કરે છે. રોજ બારી પર આવીને બેસતા કાગડાને પણ ખબર પડી ગઈ છે કે ઘરમાં બીજી વ્યક્તિ નથી. એકલતામાં જિંદગીનો રંગ ટેકનિકલરમાંથી બ્લેક એન્ડ વ્હાઈટ બનતો નથી, સેપિયા બની જાય છે. ધૂસર, ધૂમિલ, અતીતને પરત ચડેલો, જ્યારે આશીર્વાદ અને અભિશાપ વચ્ચેની ભેદરેખાઓ એકબીજામાં ઓગળતી જાય છે. વાણીની બુઝાતા જવાની સ્થિતિ, જે મૌન નથી. વિચારોના બુદબુદા અંદરથી ઉઠતા રહે છે, ચકરાયા કરે છે, ગુમડાતા રહે છે, પણ અવાજ નથી, સંવાદ નથી. નાટકમાં સ્વગતોક્તિ માટે પણ સામે અંધકારમાં બેઠેલા દર્શકોનો શ્વાસોશ્વાસ એ જરૂરી હોય છે. ઘરમાં સ્વગતોક્તિ નથી, બીજો શ્વાસોશ્વાસ નથી, જીવંત મૌનની હૂંફ નથી. જમણા હાથની હથેળીમાં બુદ્ધિની પણ એક રેખા હતી, એ ક્યાં ગઈ? એકલતાના તરફડાટમાંથી શું જન્મે છે? સંગીત કે પ્રાર્થના? કે પ્રાર્થનાના આત્માનો વિલાપ બની જાય છે એ આબોહવા? અમેરિકામાં એક સ્ત્રી મિત્રના વિશાળ વિલાના કિચનમાં અમે બંને ઊભા હતા, વાતો કરતા હતા. હું તારીફ કરી રહ્યો હતો કે તમારું સ્વાસ્થ્ય સરસ થઈ ગયું છે. પાછળ કોલ્ડ સ્ટોરેજ જેવા 3 વિરાટ ફ્રિજ ઊભા હતા અને આસપાસ દુનિયાભરના લેટેસ્ટ ગેજેટ્સ ગોઠવેલા હતા. એ વિદુષી સ્ત્રી હતી. એણે ડોક્ટરેટ મેળવી હતી. એણે કહ્યું, શરીર સરસ નથી, જાડું થઈ રહ્યું છે. ખબર છે શા માટે? એણે જરા રોકાઈને કહ્યું કે એકલતા, ખાલીપો. 8 રૂમ છે અને ઘરમાં સવારે 8 વાગ્યાથી સાંજ સુધી હું એકલી જ હોઉં છું. અને એકલતામાં સ્ત્રી શું કરે? એ ખાય, ખાધા કરે. એકલી સ્ત્રી ખાય અને એકલો પુરુષ પીએ, કદાચ શરાબી બનવા માંડે. એકલતાથી સ્ત્રી ગ્લટન બની જાય છે અને પુરુષ એલ્કોહોલિક બની જાય છે. આ વાતમાં હું માનું છું. પુરુષ જો સંયુક્ત પરિવારમાં હોય, પારિવારિક સંબંધો, બંધનો, મર્યાદાઓની પરિધિમાં જીવતો હોય, તો એને માટે શરાબી થઈ જવું એ સરળ નથી. એનાથી મોટી વયના, એનાથી નાની વયના, સાથે જ એક સીલિંગ નીચે જીવતા રક્ત સંબંધીઓ સાથે જીવતો માણસ એકલતાની ઘૂંટણથી બચી શકે છે. ધર્મ અને સમાજ અને કુટુંબના પરિબળો એને વિચલિત થવા દેતા નથી. પણ જ્યાં પરિવાર સીમિત છે અને છપ્પરની નીચે એકલા જીવવાનું છે અને જિંદગી સૂર્યાસ્ત તરફ ઢળી રહી છે, ત્યાં અંકુશ કે આમન્યા અપ્રસ્તુત બની જાય છે.
શરાબ દોસ્તીના ખાલી સ્લોટમાં ફિટ થઈ જાય છે અને કામ ચલાવ રાહતનો, હૂંફનો, ઉષ્માનો એક આભાસી અહેસાસ પણ જરૂર થાય છે. એકલતા ભીંસી નાખે એવી એકલતા બને છે. ઘૂંટણ દબાવીને જીવતા પુરુષને એલ્કોહોલિક બનાવી શકે છે. અને સૌથી મોટું ભયસ્થાન છે, સાંજ બહુ ક્રૂર સમય છે. તૂટેલા પુરુષ માટે નિર્વિરોધ પરાજય સ્વીકારવાનું એ મુહૂર્ત છે. અને જિંદગીની અંતિમ ક્ષિતિજ જ્યારે અશાંત એકલતા બની ગઈ હોય ત્યારે, અને શાંત બેકલતા જ્યારે અશાંત એકલતા બની ગઈ હોય ત્યારે ભગવદ્ ગીતાનો અંગો સંકોર તો કાચબો યાદ આવતો નથી. ચીની કહેવતનો કાચબો યાદ આવ્યા કરે છે. બળેલો કાચબો પોતાની યંત્રણા સંતાડીને જીવે છે અને આકાશ અને ધરતીની વચ્ચે દુનિયા ફરતી રહે છે. સૂર્ય ઉગતો રહે છે, ડૂબતો રહે છે, અંધકાર જામતો રહે છે, પ્રકાશ ફૂટતો રહે છે. ઠંડુ અને ગરમ નામની બે વિરોધિતાઓને પણ માણસ પ્રફુલ્લિત મને સ્વીકારતો રહે છે, વિભોર થતો રહે છે. મનુષ્યની જાનવરી ક્રિયાઓ થતી રહે છે. ચડવું અને પડવું, ઊંઘવું અને જાગવું, થાકવું અને ફ્રેશ થઈ જવું, મજદૂરી કરવી અને આરામ કરવો, બાળકનું રડવું અને હસવું, પ્રશ્નો અને ઉત્તરો, તર્ક અને શ્રદ્ધા, સ્વર અને ગીત, રંગ અને ડિઝાઇન, પથ્થર અને મૂર્તિ, પાણીનો સ્વાદ, રોટીની ભાપ, આંસુની ખારાશ, લોહીની લાલાશ, ફૂલ, ખુરશી, આગ, સ્ત્રી, નમો અરિયંતાણમ અને એકલતા. ક્લોઝ અપ. ભગવતી કુમાર શર્માની ગઝલ બઝલમાંથી અક્ષર બક્ષર કાગળ બાગળ શબ્દો શબ્દો પરપોટે બરપોટે ક્યાંથી દરિયો બર્યો કલમ બલમ ને ગઝલ બઝલ સૌ અગડમ બગડમ અર્થ બર્થ સૌ વ્યર્થ ભાવ તો ડોબો ડોબો.